બિલીમોરા નગરપાલિકા સંચાલિત સંભવત દક્ષિણ ગુજરાતમાં પ્રથમ નગરપાલિકા સંચાલિત બર્ડ પાર્કનું લોકાર્પણ કરાયું હતું। બર્ડ પાર્કમાં લોકો વિવિધ 30 પ્રજાતિના 255 પક્ષીઓને માણી શકશે। તે સાથે યેલો અને ગ્રીન ઇગુઆના, બે ગિની પિગ અને સસલા તેમજ તળાવમાં રંગબેરંગી માછલીઓ, બતકો પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। બિલીમોરા નગરપાલિકા દ્વારા સંભવત દક્ષિણ ગુજરાતનો પ્રથમ સરકારી બર્ડ પાર્કનું ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરાયું હતું। બિલીમોરા નગરપાલિકા દ્વારા 14મા નાણાં પંચની ગ્રાન્ટ સભ્ય સંસદ સભ્ય ગ્રાન્ટમાંથી સોમનાથ વોટર વર્કર્સમાં 32,192 ચોરસ ફૂટના વિસ્તારમાં યોજાયેલા આ ગાર્ડનને નવીનીકરણ કરી બર્ડ પાર્ક સાથે કેન્ટીન અને રેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે। આ સંપૂર્ણ બર્ડ પાર્કનું સંચાલન સુરતના આદિત્ય દેસાઈ દ્વારા કરાશે। આદિત્ય દેસાઈ બિલીમોરા પાલિકાના ઇજનેર સંગીત પટેલ અને દિવ્યેશ પટેલની દેખરેખમાં જ આ બર્ડ પાર્કને કાર્યરત કરાયું છે। કરવામાં આવેલ છે તથા બર્ડ પાર્ક સાથે કેફે અને રેસ્ટ હાઉસનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેથી લોકોને ગાર્ડનમાં બેસી કેફેનો લાભ લઈ શકે અને સાથે ઓપન ગાર્ડનની પણ સુવિધા રાખવામાં આવેલ છે। અને આ પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતમાં નગરપાલિકામાં પ્રથમવાર કરવામાં આવેલ છે।